મિત્રો મજામાં મિત્રો રીઝનિંગના સમમાં અગાઉ પૂછાયેલા આ એક સમ લીધેલો છે કે જેની અંદર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કયું ચિત્ર જુદું પડી રહ્યું છે. મિત્રો તમને આમ અંદાજ આવે છે કે આર છે પણ આ કંઈક જુદી રીતે ગોઠવાયેલો છે. તમને ખબર છે આર તો આમ થાય પણ જો તમે અરીસો રાખો ને તો એ આર છે એ આમ લાગે. સાચી વાત છે. એવી જ રીતે ક્યુનું પણ છે કે ક્યુ આમ હોય તો આની અંદર તરત ને તરત તમને ખબર છે આમ આવે. એ જ રીતે એસમાં પણ છે કે એસ આમ હોય તો આની અંદર આવે. પણ અહીંયા જે જી છે એ જી આખે આખો ઊંધો છે, મતલબ કે આ નદીના પ્રતિબિંબની અંદર આવો જી દેખાય. તો આ બધા અરીસાના પ્રતિબિંબ છે, આ નદીનું પ્રતિબિંબ છે. તો તમે સાચા છો, જવાબ આવશે બી. જોઈએ નેક્સ્ટ. મિત્રો અહીં તમને ચાર આપ્યા છે, પછી 25 આપ્યા છે, પછી 8 આપ્યા છે, અને પછી તમને પૂછ્યું છે કે અહીં શું આવે. આ જગ્યા માટે કંઈક વિચારવું પડશે. તો મિત્રો ચારમાંથી 25 કેવી રીતે આવ્યા છે? તો 25 તો તમને ખબર છે શું છે, તો 5નો વર્ગ છે. તો 4 પછીની કોઈ સંખ્યાનો વર્ગ એવું અહીંયા કંઈક દેખાઈ રહ્યું છે. તો 8 માટે શું થાય, 8 પછીની સંખ્યા 9, 9નો વર્ગ 81 એવું ક્યાંય આપ્યું છે? જી હા આપ્યું છે. તો બિંદાસ તમે લખી શકો છો અને એક માર્ક લઈ જઈ શકો છો. તો મિત્રો આવું અગાઉ પૂછાયેલું, આ ટાઈપનું અગાઉ પૂછાયેલું, તો આવું પૂછાય તો પણ આપણને આવડી જવું જોઈએ. મિત્રો દરેક લોકોની સરસ મજાની કોમેન્ટ્સ મળતી રહે છે. આજે એક સુંદર મજાનો ગોંડલમાં સેમિનાર હતો, તો ઘણા બધા યુટ્યુબના જે આપણે ચેનલના મિત્રો પણ મળ્યા, ખૂબ મજા આવી. યુટ્યુબના દર્શકો મળે તો બહુ આનંદ શેર કરે છે સર કે બહુ મજા આવે છે, અને દરેક મિત્રોને અમે જોડી પણ રહ્યા છીએ તો આપણને પણ આનંદ થાય કે ચલો બધા કામ કરી રહ્યા છે. મિત્રો એક દર્શક ઉષાબેન પટેલ કંઈક કહી રહ્યા કે સર મેં ક્લાસીસ પણ કર્યા છે બટ મને આટલી સરળ રીત ક્યાંય પણ મળી નથી. ક્લાસીસમાં રીતમાં ટપ્પો એ નહોતો પડતો બટ તમે જે શીખવાડો છો એમાં મને તરત સમજાઈ જાય છે. થેન્ક યુ સર. તો મિત્રો આ સરસ વાત છે કે લોકો બસ આનંદથી કામ કરી રહ્યા છે અને ઘરે બેઠા પોતાના ટાઈમે. એવું જ વિરેન્દ્રભાઈ પણ કહી રહ્યા છે કે હેલો સર તમારા બધા વિડીયો સારા છે અને અમને મજા પણ આવે છે, બટ એક રિક્વેસ્ટ છે કે અમારું ઇંગ્લિશ કાચું છે તો એમાં અમારા માર્ક્સ ન જાય એના માટે કંઈક હેલ્પ કરે. જરૂર મિત્રો, મેં વાત કરી એમ કે હું પ્લાનિંગ કરી રહ્યો છું તો સમયનો થોડો અભાવ રહે છે, પણ મિત્રો મારો પ્રયાસ છે કે તમને એમાં મેક્સિમમ હું હેલ્પ કરીશ. ભાવેશભાઈ પણ કહી રહ્યા છે કે થેન્ક્સ સર, તમારા વિડીયોની વેટ જોવાતી જ હોય છે, હવે એક પણ વિડીયો મિસ કરતા નથી અને કરવા માગતા નથી, પહેલાં ઓલરેડી બહુ મિસ થઈ ગયા છે બટ પ્લેલિસ્ટમાંથી જોઈ લઈએ છીએ. હા મિત્રો, પ્લેલિસ્ટ એના માટે જ છે અને જરૂરથી તમે જોઈ શકો છો. ભાઈ દયાળજીભાઈ સોલંકી કહે છે કે થેન્ક યુ સર, સાહેબ ધોરણ 10 ગણિતના વિડીયો મૂકો. તો મિત્રો પ્લેલિસ્ટની અંદર ઘણા બધા દયાળજીભાઈ સ્ટાન્ડર્ડ 10th એમ કરીને તમે જોઈ શકો છો, જરૂરથી જોજો. રાણા રાજદીપસિંહ કહે છે કે તમારી સ્પીચ જોરદાર છે સર, થેન્ક્સ સર. પણ ભાઈ રાજદીપસિંહ તમે લોકો બી બધા જોરદાર છો એટલે મને પણ મજા આવે છે અને તમારો પ્રેમ છે એ બહુ મોટી વાત છે. તો બસ મિત્રો બસ આ રીતે બધા કામ કરતા રહીએ, આનંદથી કામ કરતા રહીએ અને જલ્દી જલ્દી આપણે નોકરી તરફ પ્રયાણ કરીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમારી કોમેન્ટ્સ લખતા રહેજો, મિત્રોને જોડતા રહેજો, કામ તો આગળ ચાલુ જ રહેશે. આવજો.